सो गुड इवनिंग एवरी वन, वेलकम टू दिस सेशन ऑफ होराइजन ऑफ साइंस। आपणे जे रीतना आगळ वात करी हती के भाई बनी सके ज्यारे आपणो रपिदमजप चालू थशे त्यारे आपणे आपणा टाइमिंग्स चेन्ज करवा पड़शे अने फ्लेक्सिबिलिटी दाखवी पड़शे। सो हियर वी आर एट अ टाइम दैट इज जनरली टेकन अप वेन वी हेव एवरीथिंग गोइंग ऑन इन अवर कॉलेज सेशन्स। 9 થી 10 અત્યારે એક કોમન ટાઈમ જેવું આપણે નક્કી કર્યું છે, બરાબર છે? સો વીલ ટ્રાય ટુ કમ્પ્લીટ ઇટ વિધિન દેટ પીરિયડ ઓફ ટાઈમ। ઇટ્સ પિઠડિયા માધવ ટર્ન ટુડે એન્ડ હી ઇઝ ગોઈંગ ટુ પ્રેઝન્ટ સમથિંગ અબાઉટ રેડિયો એસ્ટ્રોનોમી। સો લેટ અસ ઓલ વેલકમ માધવ। બેટા યુ કેન ટેક ઓવર ધ સ્ટેજ, ઓલ ધ બેસ્ટ, ગો હેડ। હોય એવરીવન, સર સ્ટાર્ટ થઈ ગયું છે? હા હા, રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું છે, કેરી ઓન। હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ માધવ પિઠડિયા, સ્ટુડન્ટ ઓફ કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, એન્ડ ટુડે ધ ટોપિક વિચ આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ ઇઝ અબાઉટ રેડિયો એસ્ટ્રોનોમી। એક એવી એસ્ટ્રોનોમી કે જે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના એક ભાગ રૂપે ભણીએ છીએ, જેનો અભ્યાસ કરીએ છીએ। હા, આજનો આપણો જે કન્ટેન્ટ રહેશે સમજવાનો, કે એ તો ફર્સ્ટ છે કે વોટ ઇઝ રેડિયો એસ્ટ્રોનોમી, કે ભાઈ જેના વિશે આપણે સમજીએ છીએ તો એનો એ શબ્દનો મતલબ શું અને પોતે વસ્તુ શું કહેવા માંગે છે એ, અને ઇન હિસ્ટ્રી કે એ કઈ રીતે શરૂ થઈ રેડિયો એસ્ટ્રોનોમી, એની શોધ કઈ રીતે થઈ, અને એના પછી એના વેરિયસ રેડિયો ટેલિસ્કોપ્સ, કે રેડિયો ટેલિસ્કોપ કે જે રેડિયો એસ્ટ્રોનોમીમાં વપરાય યુઝ થાય છે એમાં જ વપરાય છે, જે ઓપ્ટિકલ ટેલિસ્કોપ હોય જેવી રીતે રેડિયો ટેલિસ્કોપ અને એના પ્રોજેક્ટ્સ, અને રેડિયો ટેલિસ્કોપ પછી કામ કઈ રીતે કરે અને એનું સ્ટ્રક્ચર, અને રેડિયો એસ્ટ્રોનોમી ભારતમાં કેટલું પ્રગતિ કરી છે એ આપણે જોશું। તો વોટ ઇઝ રેડિયો એસ્ટ્રોનોમી? એસ્ટ્રોનોમી એટલે આપણે બધાને ખબર છે કે ધ કાઇન્ડ ઓફ સાયન્સ વિચ સ્ટડી ધ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ્સ, બટ રેડિયો એસ્ટ્રોનોમી ઇઝ ધ કાઇન્ડ ઓફ એસ્ટ્રોનોમી વિચ સ્ટડી ધ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ્સ એટ ધ રેડિયો ફ્રિકવન્સીસ, કે જે રેડિયો વેવ્સ આવતા હોય એને એને પ્રોસેસ કરીને એનો અભ્યાસ કરે અને એનાથી આ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ્સનું સ્ટડી કરવામાં આવે છે। અને જે વર્ડ છે રેડિયો એસ્ટ્રોનોમીમાં, બે વર્ડ્સ ઓબ્વિયસલી છે, રેડિયો અને એસ્ટ્રોનોમી। હવે રેડિયોનો મતલબ એવો થાય છે કે કોઈ પ્રોગ્રામ તમે ટેલિકાસ્ટ કરો જેથી લોકો સાંભળી શકે કે જોઈ શકે, ઇવન આપણે ટીવી જોઈ છીએ અને નોર્મલ રેડિયો, તો એ રેડિયો રેડિયોનો જ ભાગ છે। અને એસ્ટ્રોનોમી જે કીધું છે કે જેમાં સાયન્સ, કે આપણે સ્પેસ અને સ્ટાર્સનો અભ્યાસ કરી, અને રેડિયો વેવ્સ આપણને ખબર જ છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, કે જેમાં ગામા રેઝ, ઇન્ફ્રારેડ રેઝ, એક્સ રેઝ, આપણે આ વિઝિબલ રેઝ છે જે આપણે 7 કલર જોઈ છીએ, તો એ બધા એમાં સમાવેશ થાય છે। આપણી આંખ પાસે પણ એટલા જ રિસેપ્ટર્સ છે વિઝિબલ રેઝના, પણ રેડિયો વેવ્સ છે એ આપણે એના માટે સ્પેશિયલ રેડિયો ટેલિસ્કોપ જોઈએ, આપણે આપણી નોર્મલ આંખોથી જોઈ નથી શકતા, નથી એને સાંભળી શકતા। હિસ્ટ્રી ઓફ રેડિયો એસ્ટ્રોનોમી, તો જેવી રીતે બીજી ડિસ્કવરી થતી હોય છે સાયન્સમાં, એવી રીતે આ પણ એક એક્સિડેન્ટને લીધે જ શોધાણી હતી, પણ એ પહેલા આની શોધ થઈ એ પહેલા 1860માં વૈજ્ઞાનિક જેમ્સ ક્લાર્ક મેક્સવેલે એવું કહેલું હતું કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક આવા વેવ્સથી ઘેરાયેલા છીએ, આપણી બધી બાજુ એ જ છે, અને એ પ્રૂવ કરવા કેટલાય સાયન્ટિસ્ટોએ એ સમયમાં એના અટેમ્પ્ટ કર્યા હતા, પણ એ લોકો અનેબલ હતા, અનેબલ ટુ ડિટેક્ટ ધેટ ધ રેડિયો ઇમિશન ડ્યુ ટુ ટેકનિકલ લિમિટેશન્સ। એ સમયે એટલા સાધનો નહોતા અને નહોતી એટલી ટેકનોલોજી કે જેનાથી એ રેડિયો વેવ્સ ડિટેક્ટ કરી શકે, એ સમયે કેટલાય સૂર્યમાંથી રેડિયો વેવ્સ આવે છે એવું વિચારીને પણ એને ડિટેક્ટ કરવાની ટ્રાય કરેલી હતી, પણ પછી છેલ્લે 1902માં જ્યારે સાયન્ટિસ્ટોએ આયોનોસ્ફિયરની શોધ કરી, એટલે ત્યારે એવું કહેલું હતું કે આયોનોસ્ફિયર છે જે બહારથી આવતા બધા જ રેડિયો વેવ્સને રિફ્લેક્ટ કરી નાખે છે અને વાતાવરણમાં પ્રવેશ કરવા જ નથી દેતો। આયોનોસ્ફિયર એટલે જે પૃથ્વીની બહાર 4 સ્ફિયર છે એ બધા ભેગા થાય ત્યારે એ આયોનોસ્ફિયર કહેવાય। કાર્લ ગથ જેન્સકી, હી ઇઝ ધ ફાઉન્ડર ઓફ રેડિયો એસ્ટ્રોનોમી, હી વોઝ એન એન્જિનિયર એન્ડ હી વોઝ હાયર્ડ બાય બેલ લેબ્સ ઇન લેટ 1920s. એને બેલ લેબ્સ દ્વારા બોલાવવામાં આવેલો હતો, કેમકે એ સમયે બેલ લેબ્સ એક ટેલિકોમ કમ્યુનિકેશન કંપની હતી એવું કહી શકાય એ પ્રકારની, અને એના રેડિયો જી
કોમ્યુનિકેશન થતું હતું રેડિયો વેવ્સને લીધે, એમાં ઇન્ટરપ્શન કંઈક પ્રકારનું આવવા માંડ્યું. એટલે આ ભાઈને બોલાવ્યા કે ભાઈ તમે જુઓ એમ, અને એને પોતાની રીતે એનું રિસર્ચ કરી અને હેલો હેલો માધવ, સડનલી શું થયું? બોરી સર, તરંગ તરંગ યસ સર, એક જ મિનિટ. માધવ, આર યુ બેક? હા માધવ, અવાજ આવે છે તારો? અમારો અવાજ તને આવે છે? એક મિનિટ તરંગ, બંધ કરજો તો. એક જ સેકન્ડ. માધવ, કેન યુ લિસન ટુ મી? તરંગ, ટ્રાય ટુ કોલ હિમ, પ્લીઝ ટ્રાય ટુ કોલ હિમ. હેલો સર, હા હું તરંગને કહું છું તો તું સર કહે છો? હા બોલ માધવ. હેલો સર. યસ બોલ. હેલો. હા હા આવે છે અવાજ, બોલ. હેલો. મારો અવાજ બધાને પરફેક્ટ આવે છે? હેલો, અવાજ આવે છે? હા આવે છે. હા સર, મારો અવાજ ક્લિયર સંભળાય છે? હા સંભળાય છે. બોલો મન બેટા. ઓકે, તમારો અવાજ કપાઈ કપાઈ ના આવે છે, એટલે મને એમ થયું મારે નેટવર્ક હોય એવું કહ્યું. પછી એના એટલે ત્યાં જયારે કાર્લ જેન્સકી જી ભાઈ હતા, એને જે વાત એના જે રિસર્ચ હતી એ લોકોએ મજાકમાં ઉડાડી દીધી, અને ત્યારે તો કઈ થયું નહીં એમાં. પણ પછી આ ભાઈ આવ્યા, ગ્રોટ રીબર, ધ રેડિયો એસ્ટ્રોનોમી પાયોનિયર. ગ્રોટ રીબર વોઝ ધ પર્સન હુ કન્ટિન્યુ ધ વર્ક ઓફ જેન્સકી આફ્ટર ધ બેલ લેફ્ટ ડિનાઇડ ધ જેન્સકી ટુ કન્ટિન્યુ રિસર્ચ ઓન રેડિયો એસ્ટ્રોનોમી. એન્ડ રીબર સ્ટાર્ટેડ હિઝ વર્ક અરાઉન્ડ 1937 બાય બિલ્ડિંગ હિઝ ઓન બિગ રેડિયો ટેલિસ્કોપ ઇન હિઝ હોમ્સ બેકયાર્ડ. જે નીચે જે ઓલો રેડિયો ટેલિસ્કોપ દેખાય છે એ ભાઈના ફોટાની નીચે, એને ઘરના પાછળ વરંડામાં એવડો મોટો ટેલિસ્કોપ એને બનાવ્યો હતો, ખાલી એક રેડિયો મેપ બનાવવા માટે ને રિસર્ચ કરવા માટે. એન્ડ સ્ટાર્ટેડ રિસર્ચિંગ અને રિઝલ્ટ જે જેન્સકીને આવેલું હતું એવું જ રિઝલ્ટ આ ભાઈને આવ્યું, કે જ્યારે રેડિયો ટેલિસ્કોપ છે એનો એ મિલ્કી વેના સેન્ટર તરફ ફેસ કરે છે ત્યારે એમાં જે સિગ્નલ મળે છે રેડિયો વેવ્સના એ એમ્પ્લિફાય થાય છે, એની તીવ્રતા વધી જાય છે. અને એણે પછી આખો સ્કાય મેપ તૈયાર કર્યો, જેવી રીતે નોર્મલ મેપ હોય કે ભાઈ ક્યાં શું વસ્તુ છે એવી રીતે એને સ્કાયનો મેપ તૈયાર કર્યો, રેડિયો સ્કાયનો, કે કઈ ક્યાં ક્યાં ઓબ્જેક્ટની ક્યાંથી કેટલી ફ્રિકવન્સીની રેડિયો વેવ્સ ઇમિટ કરે છે. હા, અત્યારે વર્લ્ડમાં કેટલાય પ્રોજેક્ટ ચાલે છે, પણ એમાં ચાર પ્રોજેક્ટ મેઇન છે રેડિયો ટેલિસ્કોપ માટે. અને અત્યારનું જે આપણે એસ્ટ્રોનોમી જોઈએ છીએ, કે જેટલી વસ્તુ આપણને ખબર છે કે ધેટ વી ગોટ ધ રિમેનન્ટ્સ ઓફ વેરી બિગ સુપરનોવાસ, નોવાસ, એન્ડ ધેન વી ટેલ કે ભાઈ આ જે છે
એના લીધે આપણે કહી શકીએ છીએ કે બિગ બેંગ થયું હશે એવી રીતે. તો ઈ રેડિયો ટેલિસ્કોપને લીધે જ ચડાવી દીધા રેડિયો હશે ને ઓલરેડી, એસ્ટ્રોનોમીને એને બધું આભારી મોકલી છે. દીધા છે તમે? અત્યારે આ જે ચાર પ્રોજેક્ટ હાલે છે કે જેમાં પેલો છે વેરી લાર્જ એરે મેક્સિકોમાં, ઈ આપણે જેમાં એમબીટીએ માં તમે કરે છે જોઈ શકો સાહેબ, છો પેલો ફોટો છે, ઈ એક એમબીટીએ ટેલિસ્કોપની કડે છે પછી સાહેબ, છે 21 કિલોમીટરનું અંતર છે. કડે ઈ ચા કડે આમાં ચા ભલે બહુ નાનું દેખાય પણ ઈ એટલું મોટું છે. અને બીજો છે ગ્રીન બેંગ ને આ પંડ્યા ટેલિસ્કોપ, સાહેબ કરીને છે. તો થી જીબીટી ના 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 ના, કોટક સાહેબ નથી, કોટક સાહેબ તો આમાં છે, જીપીમાં છે. માધવ તારો અવાજ ભી ઓગ્યો પાછો. એ આવતી હતી પણ આવતી હતી આવતો ને કોઈ ગુનો સર આવતો આવો બધા આવો જોઈએ. હા, એવી પીટી આપણી પાછળ ગયા વર્ષે નહીં, બહુ વખત પહેલા હતા. એવી પીટીએમાં પંડ્યા સાહેબ જ છે છેલ્લા 4 વર્ષથી, તો મને ખબર છે. હાજી ના 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 ના, આશિષભાઈ પંડ્યા કરીને છે બીજા. ના ના, એ નથી આવ્યા, નથી આવ્યા આપણે લોકોને ત્યાં, જનરલી નથી આવ્યા એ શરૂઆતની મીટિંગમાં. પણ તમે છો ત્યાર ત્યારથી તમે તો નહીં જોયા, કારણ કે એ જે પહેલું જે થયું હતું ને એમાં ટૂંકમાં એ આવતા હતા મીટિંગમાં. ના, કડેચા સાહેબને એકને જ ખબર હશે, કડેચા. હા, આપું એક જ મિનિટ, ચાલુ રાખો સાહેબ. હા, એવું કરું, ચાલો ને મોકલું. હાલો, હા હા હા, બસ બાકી મજામાં, મજામાં ડન છે. આપણા ટાઈમિંગ ઊંધા પડે જેવું થાય ભાઈ. આજે એકચ્યુઅલી હું લેક્ચરમાં જતો, તમારો કોલ આવ્યો હશે ને ત્યારે પછી લેક્ચર પતાવીને પછી મેં તમને રિંગ મારી દેવું હતું. એટલે ભલે ભલે ભલે, હા હા હા. શું તકલીફ પડી ભાઈ તરત? નેટવર્ક પયું ગયું. શું થયું? નેટવર્ક પયું ગયું લાગે છે પાછું. આવ્યો તો ખરી પાછો. સોરી ગાઈસ, નેટ પયું ગયું તો. બરાબર. અવાજ ક્લિયર આવે છે? હેલો. હા, હવે આવે છે. ઓકે, હું આ સ્લાઇડ સમજાવતો હતો કે જે રેડિયો ટેલિસ્કોપ બી છે. આ સ્લાઇડ પૂરી થઈ ગઈ હતી કે પહેલા જ મારો અવાજ વયો ગયો હતો? હા, બીજું ટેલિસ્કોપ પી ગયા હતા આપણે. હા, તો એ બીજું ટેલિસ્કોપ છે જે ગ્રીન બેંક ટેલિસ્કોપ, એ એકલું ટેલિસ્કોપ છે. અને જ્યારે પેલું જે VLA છે, વેરી લાર્જ એરે, એ ગ્રુપમાં છે, તો એવું શું કામ છે એ હું પછી કહીશ. એન્ડ ધેન ધ થર્ડ ટેલિસ્કોપ અરે ઇન અરેબિકો, ધ ટેલિસ્કોપ સાઇઝ ઓફ કે ને બિગ, મોટા મેદાન જેવું ટેલિસ્કોપ છે, એમાં તમે ઊભા રહીએ તો તમે સાવ નાનકડા દેખાવે એવડું મોટું ટેલિસ્કોપ છે. અને છેલ્લે છેલ્લે આવે છે જી જીએમઆરટી કોદાળ ઇન્ડિયામાં, જે પુણેથી થોડેક આગળ છે ત્યાં આવેલું છે આ ટેલિસ્કોપ. એકલો નથી એ, પણ એનો એરિયલ વ્યૂ છે જ નહીં, કંઈ ફોટો જ ન મળ્યો. જીએમઆરટી જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ. હવે આ જે આગલા ત્રણેય ટેલિસ્કોપ છે અને જે બધા બીજી દુનિયા એટલે બીજા જે જેટલા ટેલિસ્કોપ એક્ઝિસ્ટ કરે છે એ બધા નો રિફ્લેક્ટર આ થીક લેયરના બનેલા છે, જ્યારે આપણે અહીંયા જે ટેલિસ્કોપ છે એ જાળીકાર ટેલિસ્કોપ છે, સ્કેલેટિનિયસ એનું સ્ટ્રક્ચર છે. તો એ કઈ રીતે વર્ક કરે છે ને એવું શું કામ છે એ હું કહીશ પછી. હા, હવે રેડિયો ટેલિસ્કોપ કામ કઈ રીતે કરે તો અને એનું સ્ટ્રક્ચર, તો રેડિયો ટેલિસ્કોપ છે એ સાવ બેઝિક
10th નું ફિઝિક્સ યુઝ કરે છે કે જેમાં એક રિફ્લેક્ટર હોય છે પેરાબોલિક પેરાબોલિક ડિસ્ક ઓન ઇટ એઝ અ હેડ વિચ રિફ્લેક્ટ્સ ધ રેડિયો વેવ્સ ઓન સબ રિફ્લેક્ટર ઓર અન રિસીવર કમિંગ ફ્રોમ ડિસ્ટન્ટ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ્સ કે જે અંતર્ગોળ અરીસો હોય એમાં અનંત અંતરેથી કિરણ આવતા હોય તો એને આ મુખ્ય કેન્દ્ર ઉપર જ ભેગા થાય સો ધીસ ઇઝ ધ ધેટ સેમ રૂલ કે જે રેડિયો વેવ્સ આવતા હોય છે એ ડિસ્ક ઉપર રિફ્લેક્ટ થાય અને એના રિસીવર ઉપર અથવા તો ત્યાં સબ રિફ્લેક્ટર મૂકેલું હોય અને ડિસ્કના સેન્ટરમાં રિસીવર હોય એટલે ત્યાંથી જઈ અને એ ઓપ્ટિકલ ફાઈબરમાં ટ્રાવેલ કરીને એમ્પ્લીફાયરમાં જાય છે હવે જે રેડિયો રેડિયો વેવ્સ હોય છે એ વીક થઈ ગયા હોય છે કેમ કે એટલા દૂરથી ટ્રાવેલ કરીને આવતા હોય તો એમ્પ્લીફાયરમાં એ એમ્પ્લીફાય થાય છે એની સ્ટ્રેન્થ વધારે છે પછી કોમ્પ્યુટર પાસે કોમ્પ્યુટરમાં જાય છે જેને પ્રોસેસ કરે છે જે રેડિયો એસ્ટ્રોનોમર હોય છે એનું વર્ક જ એ હોય છે કે એ કોમ્પ્યુટરમાં રેડિયો વેવ્સ આવે એને પ્રોસેસ કરવાનું તો એને પ્રોસેસ કરે છે હવે એમાં પ્રોસેસ એ લોકો શું કરે કે જે રેડિયો વેવ્સ હોય એ એમ સ્પેસિફિક ન આવે કે ભાઈ આ લોકો જોવે છે તો હું 9 મેગાહર્ટ્ઝનો થઈને જ જાઉં એ મિક્સ બધું મિક્સ થઈને આવે તો એ લોકો એને છૂટું પાડે અને એના ઉપરથી એ કેટલે દૂરથી આવે છે અને કેમાંથી આવે છે એ બધાની ખબર પાડે એટલે એ પ્રોસેસ જે કરે એ ફિલ્ટર કરે વેવ્સ અને એ જે ફિલ્ટર કરવા માટે કાં તો સુપર કમ્પ્યુટર વપરાય છે અને કાં તો જે સોફ્ટવેર કમ્પ્યુટરમાં વપરાતા હોય અને અલગ અલગ પ્રોગ્રામ્સ વપરાય છે હવે ઓલું મેં કીધું હતું કે જે VLA છે એમાં એક સાથે કેટલાય બધા ટેલિસ્કોપ હતા આમ વાય આકારે વાય શેપમાં ગોઠવેલા હતા જ્યારે બીજા ટેલિસ્કોપ છે એ સિંગલ હતા તો જે બીજો ટેલિસ્કોપ હતો જે ગ્રીન બેંકનો ટેલિસ્કોપ આજે ટેલિસ્કોપ એ ટેલિસ્કોપ ફોટામાં જેટલો નાનો દેખાય છે ને એ એટલો છે નહીં એનું સાઈઝ લગભગ 6 થી 7 માળના બિલ્ડિંગ જેટલું છે એ એટલો મોટો ટેલિસ્કોપ છે એટલે એની પોતાની જ સ્ટ્રેન્થ એવડી છે કે એને બીજા ટેલિસ્કોપની એવી જરૂર પડતી નથી અને જ્યારે આ બીજો ટેલિસ્કોપ છે એ સાઈઝમાં એવડો મોટો છે અને એના રિફ્લેક્ટર માટે અથવા રિસીવર માટે અવકાશમાં એક ઉપગ્રહ છોડેલો છે કે જે ભૂ જીઓસિન્ક્રોનસ ઉપગ્રહ છે કે જે એની સાથે જ ફરે છે એવો અને આમાં જે આ વાય આકારે 27 ટેલિસ્કોપ ગોઠવા છે તો એ એક ટેકનિક વપરાય છે ઇન્ફેરોમેટ્રી કહેવાય એ ટેકનિકને ઇન્ફેરોમેટ્રી ઇઝ ધ ટેકનિક યુઝડ બાય રેડિયો એસ્ટ્રોનોમર્સ વેન ઓબ્ઝર્વર્સ ઓફ ધ ઓબ્જેક્ટ આર ટુ ઓર મોર દેન ટુ ટુ ટ્રાયંગ્યુલેટ ધ સિગ્નલ્સ એન્ડ કમ્બાઇન ઓલ ધ સિગ્નલ્સ ફ્રોમ ધ ટેલિસ્કોપ્સ એટલે કોઈ પણ એક ઓબ્જેક્ટને આપણે જ્યારે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ તો એને એક એંગલથી જોઈ તો આપણને એટલી બધી વધારે ખબર ન પડે જે એને વધારે એંગલથી જોઈએ આપણે તો જ્યારે આપણને ખબર પડે કેમ કે કોઈ ફેબ્રિક ઉપર કોઈ વસ્તુ પડી હોય તો તમે એને એક બાજુથી જોઈને એમ કહી શકો કે આટલું અંદાજે દૂર હશે પણ હવે એમાં 2 થી 3 વ્યક્તિઓ ઊભા રહીને જોતા હોય કે ભાઈ હા તો તમે એનું વધારે સચોટ માપ કહી શકો કે ભાઈ અહીંયા જ હશે તો એ રેડિયો વેવ્સ એ બધા ટેલિસ્કોપના કમ્બાઈન કરી અને છેલ્લે એક સિંગ્યુલર ઇમેજ ઊભી કરવામાં આવે છે અને એ ઇમેજ જે સિંગ્યુલર ટેલિસ્કોપ હોય એવડો નાનો ટેલિસ્કોપ એના કરતાં ક્યાંય શાર્પ અને બ્રાઇટ હોય છે કે જે સારી ઇમેજ હોય છે જેથી અને આપણને એ ઓબ્જેક્ટની વધારે ખબર પડે છે અને એમાં એ ઇન્ફેરોમેટ્રીમાં અંદર એક ટેકનિક વપરાય એની સબ ટેકનિક કયો તો ચાલે અપાર્ચર સિન્થેસિસ અપાર્ચર સિન્થેસિસ એ એવું છે કે તમને ઓબ્જેક્ટનું ખબર છે કે અહીંયા છે પણ એના માટે તમારે પૃથ્વી ગોળ ફરે છે તો એ ટેલિસ્કોપને કઈ રીતે રાખવું કે જેથી એને મહત્તમ સમય એ ઓબ્જેક્ટ ઉપર એ આપી શકે તો એવા બધા ટેલિસ્કોપની ગોઠવણી કરે એમાં ટેલિસ્કોપના એંગલ જોવે અને એ બધા ટેલિસ્કોપમાંથી સેમ એંગ્યુલર રિઝોલ્યુશન મળે સેમ એંગ્યુલર રિઝોલ્યુશન એટલે એવું કે એ એક જ ઓબ્જેક્ટના અલગ અલગ પીસીસ મળે એ પઝલની જેમ હોય અને એને ભેગા કરે એ લોકો અને એક ઇમેજ તૈયાર કરે તો એને અપાર્ચર સિન્થેસિસ કહેવાય છે જે ટેકનિક છે એ માર્ટિન રાયલ બ્રિટિશ એસ્ટ્રોનોમર હતા એના દ્વારા ડેવલપ કરવામાં આવી હતી અને ઓલ ધ ઇન્ફોર્મેશન વી ગેટ ફ્રોમ ધ ડેટા પ્રોસેસ્ડ બાય ધ કમ્પ્યુટર્સ ઇઝ કેન નો ધ ડેન્સિટી એટલે જે ઓબ્જેક્ટ મળે છે એની ઘનતા એનું દળ
એનું કદ, એનું સ્ટ્રક્ચર કે તે કયા કયા એલિમેન્ટનો બનેલો છે, એની થર્મલ એક્ટિવિટી કે અત્યારે કેટલી હીટ પઝેસ કરે છે, એનું ડિસ્ટન્સ કેટલું છે, એની વેલોસિટી કેટલી છે, એની લાઈફ કેટલી છે, એ પણ ખબર પડી જાય છે. એટલે એ કેમ ખબર પડે છે, એ તો આખું કમ્પ્યુટર કોડિંગ ઉપર જ વસ્તુ હતી, એટલે એ મેં આમાં એડ ન કરી કેમ કે એ બહુ ડીપમાં હતું. હવે રેડિયો એસ્ટ્રોનોમી ઇન ઇન્ડિયા, ભારતમાં જ્યારે બહારના દેશોમાં જ્યારે રેડિયો એસ્ટ્રોનોમી પ્રગતિ કરી રહી હતી ત્યારે ત્યાં ડૉક્ટર ગોવિંદ સ્વરૂપ કે જે ત્યાં ભણ્યા અને ત્યાંથી ભણીને ભારત આવ્યા કે ભારતમાં રેડિયો એસ્ટ્રોનોમીનો પાયો નાખીએ, જ્યારે અહીંયા કોઈને રેડિયો એસ્ટ્રોનોમીની એટલી બધી ખબર પણ નહોતી. ત્યાંથી ભણી સ્ટેનફોર્ડમાંથી અને અહીંયા આવ્યા અને ડૉક્ટર હોમી ભાભા કે જે ત્યાં એ સમયે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં કામ કરતા હતા, જે TIFR ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ એના દ્વારા ચલાવવામાં આવે છે, એને હાયર કર્યા ડૉક્ટર ગોવિંદ સ્વરૂપને અને એને કહેલું કે રેડિયો એસ્ટ્રોનોમી તમે આગળ વધારો ભારતમાં. અને આપણે આપણી ફર્સ્ટ રેડિયો ઓબ્ઝર્વેટરી જે વચ્ચેનો ફોટો છે બ્લેક એન્ડ વ્હાઈટ, એ રેડિયો ઓબ્ઝર્વેટરી બનાવેલી હતી. અને ત્યારે લોકોએ રેડિયો એસ્ટ્રોનોમીને કાંઈ એટલું મહત્ત્વ નહોતું આપ્યું. આપણે જે વચ્ચે રેડિયો એસ્ટ્રોનોમી બનાવેલી હતી એ જે ડિસ્ક અને આ તે બધું હતું એ બધાય સાધનો આપણને ઓસ્ટ્રેલિયાએ ડોનેટ કરેલા હતા એઝ અ મિત્ર કે ભાઈ એ હતા ત્યારે. એટલે અને જે કલ્યાણ એ વચ્ચે જે ફોટો છે એ કલ્યાણ રેડિયો ઓબ્ઝર્વેટરીનો છે, એ બનાવેલું હતું અને એને સૂર્યમાંથી આવતા રેડિયો વેવ્સનો અભ્યાસ કરેલો હતો અને એનાથી ખુશ થઈ અને ડૉક્ટર હોમી ભાભાએ બીજો પ્રોજેક્ટને અપ્રુવલ આપેલું અને એના માટે ડૉક્ટર ગોવિંદ સ્વરૂપે આ જે સિલિન્ડ્રિકલ ટાઈપ રેડિયો ટેલિસ્કોપ છે તમે જે રાઈટ સાઈડ જોવો છો એ બનાવેલો. હવે આપણે ભારતમાં જેટલા રેડિયો ટેલિસ્કોપ બનાવેલા છે ને એ જાળીકાર જ બનાવેલા છે, સ્કેલેટન જેવા, એમાં લેયર છે જ નહીં થીક લેયર કે ભાઈ એમાં રિફ્લેક્ટ થાય. તો જે જાળીકાર રેડિયો ટેલિસ્કોપ બનાવ્યા છે એમાં તમે મારું કર્સર દેખાય છે તમને? હેલો, હા બોલ બોલ. હેલો, હા હા કર્સર દેખાય છે. દેખાય છે હા. તો એમાં જો હા, તો એમાં આ જે મેં રાઉન્ડ કર્યું એ નાના નાના રિસેપ્ટર્સ છે રેડિયો વેવ્સ માટેના, જે રેડિયો વેવ્સને પકડે એને ઝીલી અને એને વાયર થ્રુ ઓપ્ટિકલ ફાઈબર થ્રુ એને એમ્પ્લીફાયરમાં મોકલીને એને એનું પ્રોસેસ કરે છે. તો આપણે જેટલા રેડિયો ટેલિસ્કોપ બનાવ્યા છે, ઓફકોર્સ એટલું બજેટ નહોતું આપણું કે ઓલા એટલા આગવી ટેકનોલોજીવાળા રેડિયો ટેલિસ્કોપ્સ બનાવી શકીએ, એટલે આવા રેડિયો ટેલિસ્કોપ બનાવ્યા હતા ને. આપણે ભારતીયો તો પહેલેથી જ વખણાય છે, જેટલું મળ્યું હોય એમાં શ્રેષ્ઠ તમે કામ કરી બતાવે. એટલે ઈ જી આ GMRT છે એ 80 કિલોમીટર પુણેથી દૂર છે કોદાળમાં, જે રેડિયો ઓબ્ઝર્વેટરી છે અને ઈ આ શું કહેવાય એશિયાની સૌથી મોટી રેડિયો ઓબ્ઝર્વેટરી છે જે ભારત ધરાવે છે અત્યારે એશિયામાં. અને ઈ 30 રેડિયો ટેલિસ્કોપ છે એના, જે આ તમે જે રાઈટ સાઈડ ફોટો છે એમાં તમે જોવો તો 12 જી ટેલિસ્કોપ છે એને સેન્ટરમાં રાખ્યા છે અને બાકીના 18 ટેલિસ્કોપ છે એને વાય આકારે પંખાની જેમ ફેલાવેલા છે. અને છેલ્લા કેટલા 98 એટલે છેલ્લા 20-25 વર્ષથી કાર્યરત છે આ ઓબ્ઝર્વેટરી. અને જેટલા ટેલિસ્કોપ છે એ 39-1420 મેગાહર્ટ્ઝની અંદર છે. હવે આ 39-1420ની અંદર 88-108 જેટલા મેગાહર્ટ્ઝ છે એને બાકાત કરવામાં આવે છે, કેમકે એ રેડિયોને ફાળવેલા છે, એ તમે રેડિયો ટેલિસ્કોપ્સ માટે ન વાપરી શકો. અને જેમ મેં કીધું એમ કે બધા ટેલિસ્કોપ સ્કેલેશન સ્ટ્રક્ચરના છે અને અત્યારે આપણું GMRT જે છે એ 40 જેટલા કન્ટ્રીઝ સાથે કોલાબરેટ કરેલું છે અને 40 જેટલા દેશોના સાયન્ટિસ્ટો અહીંયા આવીને અહીંના સાયન્ટિસ્ટો ત્યાં જઈને રિસર્ચ કરે છે અલગ અલગ ટોપિક ઉપર. અને બસ આટલું જ એન્ડ કે ભાઈ ક્યાંથી લીધું તો રેફરન્સ અને બિબ્લિયોગ્રાફી
તો મેં બુક વાંચી હતી રેડિયો એસ્ટ્રોનોમી ઉપર, જેટલું બેસિક્સ જ વાંચ્યું હતું, કેમ કે પેલું આગલું જે હતું એમાં તો રેડિયો વેવ્સનું અલોટમેન્ટ હતું કે કઈ રીતે અલોટ કરી હોય છે, અને એનો રેડિયો ટેલિસ્કોપ માટે આખી ફિક્સ જ રાખી હોય રેડિયો ફ્રીક્વન્સી ઈ, અને યુટ્યુબ વિડીયો, વિકિપીડિયા, અને જે ઓફિશિયલ વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ જે છે PIFR રિસર્ચ ફંડામેન્ટલ દ્વારા જ આ GMRT અને UTનો રેડિયો ટેલિસ્કોપ ચલાવવામાં આવે છે. તો જેમને કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય આ ફિલ્ડમાં આગળ વધવામાં તો ઈ ગેટની પરીક્ષા દઈને એમાં જ જોઈ શકો છો. બેટા કાના એ જાદુ કરી દીધું છે. એન્ડ થેન્ક યુ એવરીવન ફોર પેઇંગ અટેન્શન. એન્ડ આઈ વુડ લાઈક ટુ થેન્ક group of Horizon and Science for giving me this platform so that I can expound my knowledge to you all people. Thank you. Tarang, if you could just take it from here. આપણે ઓપન કરીએ સેશન અત્યારે, જેને જે કંઈ ક્વેશ્ચન્સ પૂછવા હોય તરંગ તું જસ્ટ ઓલું કરજે, બરાબર છે? હું આજ મારે માઇક મારું ઓફ રાખું. હા સર. સર સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરી દઉં. ઓકે. ના ના તમ તાર કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. પોસિબલ છે કે તારી જે સ્ક્રીન છે એમાંથી કોઈક ને ક્વેશ્ચન થાય તો. ઓકે ચાલ. હવે સ્ટ્રોંગ બચ્ચો છે મારો. કોઈને નથી કઈ પણ ક્વેશ્ચન બેટા? રોડ માં દીધો. હા સ્ક્રીન વિઝિબલ? વેન યુ કેમ યુ કુડ હેવ કોલ્ડ મી. હા દેખાય છે દેખાય છે. વાય યુ વેઇટ ફોર 1 આવર બિફોર કોલિંગ મી? ઓકે એક વાત હું કહું કે મેં આમાં હિસ્ટ્રી અને એવી રીતે લીધું, ડીપમાં બહુ નથી ગયો, કેમ કે જે પ્રોસેસ કરવાનું આવે છે એમાં બધું એ કમ્પ્યુટર કોડિંગ ઉપર જ હતું. એમાં પાયથન, જાવા અને સી પ્લસ પ્લસ ઉપર લખેલું હતું કે આ સોફ્ટવેરથી ને એનાથી કોડિંગ થાય છે, એટલે એ તો હજી બહુ આગળની વાત છે. એટલે મેં આ જે બેઝિક કે જે ખબર એમને સમજાય જાય એવું જ લીધું. ઓલું થોડુંક મને નહોતું સમજાણું. તો એઝ યુઝ્યુઅલ આપણે જેવું છે એ રીતના ચેટ સેક્શનની અંદર તમારા રિવ્યૂઝ આપી દો. ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. થેન્ક યુ માધવ. આઈ હોપ દેટ આવી જ રીતે આપણે લોકો આગળ કરતા રહીશું, બરાબર છે? ઇટ વોઝ અ ગ્રેટ એફર્ટ ટુ સ્ટાર્ટ ઓફ વિથ. યસ હેમાંગી. ચેટ સેક્શન નથી બતાવતા એવું તો જનરલ ન બને. મેં કંઈ બંધ નથી કર્યું કે વસ્તુ. રાજકોટ આવવાનું થઈ ગયું એટલે એ કરવાનું રહી ગયું. પેલા માધવ પીઠડીયા, માધવ તું અને તારા બંને જણા ભેગા થઈ અને હવે જેટલા લોકો આમાં નથી, આ ગ્રુપની અંદર નથી, એ બધા જ લોકોને એડ કરી દેજો, બરાબર? ઓલ ઓફ ધેમ. ઓકે સર. ઓકે. વાસુ પણ છે તમારી સાથે, તમારું જે ગ્રુપ જે છે, બરાબર છે? કૃપાલસિંહ છે, જૈનિક છે, તમે બધા ભેગા થઈ અને ઓલ ઓફ યુ કેન કાઇન્ડ ઓફ હેલ્પ ઈચ અધર ઇફ ઇટ ઇઝ, જો જરૂરિયાત હોય તો જેટલી તરંગને મદદ થાય એટલું કરી દેજો, બરાબર? ઓકે તારા. સર સર આની પણ એક લિંક આવે છે, લિંક જ આપણે ગ્રુપમાં મૂકી દઈએ તો. આજે આપણે MS ટીમની લિંક હોય છે એની પણ એક લિંક આવે છે, મેં કાલ જોયું હતું, તો એની આપણે હોરાઇઝન ઓફ સાયન્સના ગ્રુપમાં મૂકી દઈએ તો ડાયરેક્ટ બધા જોઈન થઈ શકે MS ટીમમાં. એમાં ક્યાં છે? અહીંયા હું તો અહીંયા જોઉં છું, અહીંયા ગેટ લિંક ટુ ચેનલ એમ. હા હા સર, જો એ જ તે, બરાબર, એ કોપી કરીને જો આપણે ગ્રુપમાં મૂકી દઈએ તો થઈ જાય. હા તો લેને ભાઈ, અત્યારે જ આપી દઉં તને. અત્યારે પણ ચેટ સેક્શનમાં, ચેટ સેક્શનમાં નહીં મળે ને?
હા સર આપણે WhatsApp ગ્રુપ માં સર મૂકી દો ને આમે મારી પાસે અહીંયા લેપટોપ છે ને હજી ઘણો સામાન હતો તો એ નથી લાવ્યો હા તો એક સેકન્ડ ચાલુ રાખો સાહેબ મારે હું ચાલુ કરી અને તમને મોકલું હું તને તને મોકલું કોર ગ્રુપ માં મોકલું છું બરોબર છે પછી પેલા તું ચેક કર લે કે સીધું ચેનલ માં જાય છે કે નહીં અથવા તો માધવ તું તો આ ચેનલ માં છો જ કા કોઈ એવો વ્યક્તિ છે કે જે આ ચેનલ માં ન હોય અત્યારે આવ્યું એમ ને જે ન હોય એવું તો એક જણને મોકલજો પેલા એને લેસ લેટ હિમ ક્રોસ ચેક અને પછી બધાને મોકલજો તો શું છે કે એક ડ્રાય રન થઈ જાય બરોબર તરા હેમાંગી જ નથી અને જેટલા લોકોને અત્યારે સેટ સેક્શન નહીં દેખાતું હોય એ લોકો નથી આપણે તો એ બધા એકવાર ચેક કરી લેજો બરોબર મોકલું છું તને અને હેમાંગીને બેને મોકલું છું બરોબર હા જસ્ટ ગિવ મી અ સેકન્ડ હા સર મારે ખુલે છે અહીંયા એટલે નેક્સ્ટ માં કોણ કોણ છે હવે તરંગ લિસ્ટ કેવું તૈયાર થઈ ગયું સર નેક્સ્ટ માં ગર્લ્સ માંથી બોલવાનું છે અને બોયઝ માંથી સર મને એક મેસેજ આવ્યો તો શું નામ છે આઈ થિંક જૈનિક જ હતો પણ સર મને એમ થયું હમણાં એ ત્રણ વખત થી બોયઝ બોલે છે તો હવે નેક્સ્ટ ટાઈમ ગર્લ્સ બોલે ગર્લ માંથી કોઈ બોલે હા કોઈ વાંધો નહીં બાકી આઈ થિંક જૈનિક જૈનિક તારો જ હતો ને જૈનિક જ આઈ થિંક મને કીધું હતું હા હા મારો જ હા જો સર જૈનિક રેડી છે એને નેક્સ્ટ ટાઈમ બોલવું હતું ઓકે એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇઝ એક તમે આખું એક શું કહેવાય એક્ઝોસ્ટિવ લિસ્ટ તૈયાર કરી નાખો આપણે કેમ આનું લિસ્ટ કર્યું હતું દરેક લોકોએ પોતપોતાના ટોપિક્સનું લિસ્ટ કર્યું હતું મેં તને એ કીધું હતું કે આ બધા લોકો તને ટોપિક્સ આપે જો પોતાના હોય તો એ રીતના નહીતર પછી કોણ શું બોલશે એટલે આખું એક બધા જ લોકો એક લિસ્ટ તૈયાર કરો બબે ત્રણ ત્રણ ટોપિક્સનું બરોબર પછી આમાં તારે કરવાનું શું પછી ખાલી ડેટ જ મૂકવાને એ માણસના ટોપિકની સામે સમજાઈ ગયું તરંગ હા સર એ તો સમજાઈ ગયું પણ આમાં છે એવું કે આ એસવાયમાંથી મને કોઈ ટોપિક નથી મોકલા પણ બોલવા માટે બધાય રેડી છે એટલે મને એમ થયું સારું ચાલે છે તો હા કાઈ વાંધો નહીં દેટ્સ ફાઇન એન્ડ ઇટ્સ ગુડ બટ આખું એક જે લિસ્ટ હોવું જરૂરી છે આપણી પાસે દેટ ઓલું શું થાય કે અત્યારે આપણને વી આર બ્લાઇન્ડ ને ઓલું તો કદાચ માની લો પ્રિન્સિપલ મેમ મને પૂછે બરોબર છે અથવા તો માની લો કે હમણાં અસિસ્ટન્ટ કમિશનર સાહેબ સાથે બે વખત એવું થયું હતું મીટિંગ આવી ગઈ અને એ બે બે વખત ત્યાંથી એ લોકોએ ગાંધીનગરથી કેન્સલ કરી તો માની લો એ લોકો પૂછે કે ભાઈ તમે શું કરાવો છો ફ્યુચરમાં શું વિચાર છે આ છે તે છે સો ઓલ એની કાઇન્ડ ઓફ ધોઝ ક્વેશ્ચન્સ તો હું પછી ફસાઈ જાઉં ખ્યાલ આવ્યો હજી સુધી બિકોઝ એવરીથિંગ ઇઝ ગોઈંગ પરફેક્ટલી ઓલ રાઇટ સો વાંધો નથી આવતો બટ ઇટ્સ બેટર આપણી પાસે હોય તો શું છે કે તમારી ઉપર ભારણ ઓછું રહેશે એ પણ એક એનો ફાયદો છે સાચું ને હા સર તો ભાઈ બધા S5 વાળા મોકલી દેજો ખાલી S5 નહીં ભાઈ TY વાળા નહીં તે કેમ આ તે બધા સર અત્યારે મેજોરિટી શું કહેવાય સર S5 ની જ છે એટલે હા હા તો કાઈ વાંધો નહીં TY વાળા ને તો પછી તમે TY વાળા કે વયા ન જ જવાનું કઈ તમારે બધાને પાછા બોલાવો હવે તો સર ઉલટું બધાને બોલાવશો ને ખુલી ગયું છે તો આવ કાય આવ હા એમ ધેટ ઇઝ ધ વે જે આપણે બધા જે જૂના તારલાઓ છે ને પાછા એને કયો ચમકવાનું છે હજી હવે એને જ જવાનું ઓબ્લિવિયનમાં અને છે તમારા કેસમાં તો એવું જ એક છેલ્લું વર્ષ છે પછી તો કઈ મળવાનું નથી પછી તો કોણ પંડ્યા સાહેબ ને શું વાત બરોબર ને એટલે સરસ ચાલો સો મેં તમને બેને ચેનલની જોઈનિંગ લિંક મોકલી દીધી છે હેમાંગી અને તરંગ બરોબર છે સો યુ કેન સર મેં તો ખોટી તો એમાં ડાયરેક્ટ આપણો જે હોરાઇઝન ઓફ સાયન્સ છે એની ચેનલ જ ખુલે છે હેમાંગી ને આઈ થિંક જોઈન નું કેવું કઈ આવતું હોય તો અલગ ઓપ્શન ઓપ્શન સર થાય છે જોઈનિંગ નું ટ્રાય મારી લીધી તે હા બસ થઈ એટલી વાર પછી નેટ ઇશ્યુ ના લીધે ઓકે બટ ચેનલ જોઈનિંગ ની જ લિંક હતી ટૂંકમાં બેઝિકલી હા ડાયરેક્ટ પોસ્ટ ફાઇલ ને મોર ટૂંકમાં આપણે જે એવી રીતે જર્નલ ચેનલ ખૂટે ખુલે એવી જ રીતે બરોબર છે જેટલા લોકોએ તરંગ જે ગૂગલ આપણે ફોર્મ ભરેલું હોય એ બધા લોકોને આ લિંક પહોંચાડી દેજે એક વખત
એટલે કદાચ એવું ચિંતા ન હોય, બધાને મોકલી દે એક વખત, એટલે કદાચ જો ન હોય તો આવી જાય. સર મેઇલ કર દો, બધાને મેઇલ આઈડી છે એની અંદર? હા સર, ગૂગલ ફોર્મ માં આપણે બધાના મેઇલ આઈડી કલેક્ટ કર્યા હતા ને. હા તો મોકલી દે એક લીટ, ટૂંકમાં જસ્ટ ગીવ અ શોર્ટ મે બી અ લાઈન ઓર ટુ ઓફ શું કહેવાય, ઇન્ટ્રોડક્શન ઓર વેલકમ, બરોબર? હા સર, બાકી આપણે તો આવી રીતના પોસ્ટ કરશું જ. એક મેઇલ કર દો, અને બીજો આપણા હોરાઇઝન ઓફ સાયન્સ નું જે ગ્રુપ છે એમાં પણ મૂકી દઉં તો સર? ચાલે, એમાં પણ બધે આપણા કોલેજના જ છે એટલે. ચાલે ચાલે ચાલે, નોટ એન ઇશ્યુ એટ ઓલ. સર આજે હું ગ્રુપમાં મૂકી દઉં અને કાલે મેઇલ કરી દઈશ, કેમ કે એમ કમ્પ્યુટરમાંથી પાસ. વાંધો નહીં, ઓકે સારું. એ સિવાય બીજા કોઈને કંઈ પૂછવાનું, કંઈ ટોપિક? આ ટાઈમિંગ બધાને વાંધો નથી ને? કેટલા લોકો આમાં જો અમુક તો નીકળી ગયા પાછા, ટાઈમિંગ આઈ હોપ બધાને ઓકે છે. ચેટ સેક્શનમાં લખી નથી શકતા કોઈ. લેટ્સ સી, આપણે જેમ એઝ એઝ ડે ઇઝ પ્રોગ્રેસ વિલ કમ ટુ નો આખું પિક્ચર એક્ઝેક્ટલી શું છે એવી જોઈ લેજે. આપણે અત્યારે જે કંઈ નક્કી કર્યું છે આપણે એ રીતના કન્ટિન્યુ કરીએ, બરાબર ને? સો લેટ અસ હોપ દેટ એવરીથિંગ ગો સ્મૂથલી, બરાબર? નહીં તો ફરીથી પાછું વી વિલ સી સમથિંગ વિચ ઇઝ સ્યુટેબલ ટુ ઓલ ઓફ અસ, બરાબર છે? અને યાદ રાખજો, આપણે SSIP માટે પણ આપણે બધા ભેગા છીએ અને આપણા ઉપરથી જ આખું જે છે એ બિલ્ડઅપ થવાનું છે. અને એ આખી જે એક્ટિવિટી છે એ એકદમ અલગ છે, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, બરાબર છે? સો આ પ્લેટફોર્મ ઉપરથી બસ હું તમને લોકોને એટલું જરૂર કહીશ કે તમારી આજુબાજુ હવે ઓબ્ઝર્વન્ટ થઈ જાઓ, દરેકે દરેક લોકો, બરાબર છે? વી આર સાયન્ટિસ્ટ્સ, ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરો કે ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ છે સોસાયટીને, બરાબર? વોટ આર ધોઝ પ્રોબ્લેમ્સ દેટ વી કેન સોલ્વ એન્ડ જેનાથી પછી તમે અર્થોપાર્જન કરી શકો, બરાબર છે? બટ ઇટ શુડ બી સમથિંગ કે એ જે એકચ્યુઅલ પ્રોબ્લેમ હોય અને એનું આપણે સોલ્યુશન ગોતવાની ટ્રાય કરવાની છે, આઈડિયાઝ ઇનોવેટ કરવાના છે આપણે, બરાબર છે? સો મારે અત્યારે સૌથી પહેલાં પ્રોબ્લેમ્સ જોઈએ છે, બરાબર છે? એ પ્રોબ્લેમ્સ એક વખત તમે આઈડેન્ટિફાઈ કરશો, ગોતશો, લાવશો, પછી આ પ્રોબ્લેમ જે છે એને સમજશું, એને ક્લેરિફાઈ કરશું, અને પછી એ આઈડિયાને કેવી રીતે લગાડવો, કારણ કે તમે પ્રોબ્લેમ એકલા પ્રોબ્લેમ નહીં લાવો, તમે આઈડિયા લઈને જ આવશો, બરાબર છે? બટ વોટ વી નીડ ટુ રિયલી ડુ ઇઝ ફર્સ્ટ આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ સરખી રીતે, બરાબર છે? સેગ્રીગેશન કરવું પડશે, મેં તમને ગયા વખતે સમજાવ્યું હતું એવી રીતના, બરાબર છે? અને પછી વેલિડેટ કરવું પડશે પ્રોબ્લેમ છે કે નહીં, કે એનાથી આઈડિયા બરાબર છે કે નહીં, બરાબર છે? સો થોડુંક શરૂઆત છે એટલે સ્લોલી સ્ટેડીલી પણ મક્કમ પગલાં ભરશું એમાં પણ, બરાબર છે? અને આઈ રિયલી હોપ કે આ વર્ષની અંદર એવા એવા સ્ટ્રોંગ પગલાં ભરાઈ જાય કે એક સરસ મજાનું કે ને કે આ કોલેજમાંથી ઇફ ધેસ મે બી વન સ્ટાર્ટઅપ દેન એલું કહેવાય ને કે હેડ્સ ઓફ છે તમને લોકોને બધાને. સો આઈ એમ પ્રિટી મચ હોપફુલ આઈ વિલ બી ધેર વિથ યુ ગાઈઝ. કંઈ પણ કરવું હોય તો આપણે બંને એક્ટિવિટીઝ જે છે એને આવી જ રીતે આગળ વધતા રહેશું, બરાબર છે? અને સાથે સાથે EBSB પણ છે, એક ભારત શ્રેષ્ઠ ભારત કરીને જે છે એ છત્તીસગઢ વિશે આપણે જે જાણતા રહેતા હોઈએ છીએ તો એ પણ કરતા રહેશું આપણે આપણી સાથે, બરાબર છે? સો આ સાથે અત્યારે હવે હું મારી વાણીને વિરામ આપું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ફોર ટેકિંગ ધીસ ટાઈમ આઉટ, ઓલ ધો ઇન ધી ઓડ અવર્સ, બટ દેટ ઇઝ હાઉ વી ડૂ, દેટ્સ નોટ એન ઇશ્યુ એટ ઓલ. કારણ કે નોલેજને કોઈ સીમા નથી હોતી અને એને સમય પણ નથી હોતો. સો મે યુ ઓલ હેવ વેરી ગુડ નાઇટ, સૌને નમસ્કાર અને જય હિન્દ. જે લખી શકે છે ચેટ સેક્શનમાં એ લખીને નીકળજો. થેન્ક યુ સો મચ એન્ડ માધવ વન્સ અગેન વેરી ગુડ બેટા ફોર સ્ટાર્ટર્સ એન્ડ ફોર ફર્સ્ટ પ્રેઝન્ટેશન, ઇટ વોઝ રિયલી ગુડ. હજી આગળ વધશું ને, હજી સારું કરશું, બરાબર? યસ જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ સર. યસ બેટા, જય હિન્દ, જય હિન્દ સર. યસ જય હિન્દ. મહેશ છેતરે, મહેશ જી સર.
સેમા લીધું? મારા માં જ આવ્યો સેમા એવો? હા સર. વેરી ગુડ, વેલકમ વેલકમ. થેન્ક યુ સર. સારું ચાલો, જો કાંઈ ન હોય તો પછી રજા લઈએ. ઓકે Thank you.